લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધિત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત એક અલગ લડત લડી રહ્યું છે. લોકડાઉનમાં જનતાએ ખૂબ મોટો સાથ આપ્યો છે તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે હું પણ કોરોના વોરિયર્સ અભિયાનની જાહેરાત કરી. લોકડાઉન હળવું થયું હોવાથી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને કોરોના વધુ ન ફેલાય એ માટે આ અભિયાન દ્વારા લોકજાગૃતિ આણવા પ્રયત્નો થશે. તારીખ 21-27 મે સુધી આ અભિયાન ચાલશે. કોરોના સામે લડવા માટેનું સિદ્ધ યુદ્ધ શરૂ થયું છે. અત્યાર સુધી ઘરની અંદર હતા, સુરક્ષિત હતા. હવે રોજિંદી કામ કરવા માટે ઘરની બહાર આપણે નીકળવાનું થશે. કોરોનાનું કોઈ નિદાન ન મળે ત્યાં સુધી કોરોના આપણી વચ્ચે જ છે અને એટલે કોરોના વિરુદ્ધ આપણે સીધી લડાઈ લડવાની છે. જો કોઈ ભૂલ થઈ તો આફત પણ આવી શકે છે. આજે મારા વાલા ગુજરાતીઓની સુરક્ષાઓ માટે હું પણ કોરોના વોરિયર એ અભિયાનની જાહેરાત કરું છું. આ અભિયાન 1 અઠવાડિયાનું રહેશે. આવતીકાલ 21 મે થી 27 મે સુધી ચાલશે અને ત્યારબાદ આ અભિયાન દરમિયાન લીધેલા સંકલ્પનું આગળ પાલન કરવાનું છે. હું પણ કોરોના વોરિયર અભિયાનની 3 બાબત આપ સૌ ગાંઠ બાંધી લેજો. આ 3 બાબતમાં આપણે કોઈ ભૂલચૂક ન થવા દઈએ. 1, આપણા પરિવારના વડીલોને બાળકોને ઘરમાં જ રહેવાની ફરજ પાડીએ. 2, માસ્ક પહેર્યા વગર અને કારણ વગર ઘરની બહાર ન નીકળીએ. 3, 2 ગજ કી દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સ એ હંમેશા એનું ધ્યાન રાખવાનું છે. ખરા અર્થમાં તો ફિઝિકલ ડિસ્ટન્સ, 2 ગજ કી દૂરી એ રાખવું જ પડશે. અને હા, તમારી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારાત્મક શક્તિ વધે એના બધા ઉપાયો ને ઉપચારો પણ આપણે કરતા રહેવા પડશે. આપ સૌના પ્રતિનિધિ તરીકે મેં સમાજના ઘણા નામાંકિત નાગરિકોને પણ આ સામાજિક અભિયાનમાં જોડાવા માટે વિનંતી કરી છે.